આગની મૂર્તિ એટલે માતા રમાબે આંબેડકર. 122મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરજભાઈ રાઠોડ જિલ્લાના અધ્યક્ષ બોટાદ ભારતીય બૌદ્ધ મહાસભા સમતા સૈનિક દળ દ્વારા માતા રમાબાઈ આંબેડકર ની 122મી જન્મજયંતિનું આયોજન કરવામાં આવ્યું હતું. લાઇબ્રેરી હોલ ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર બાબા સાહેબ ના માતા રમાબાઈને પુષ્પહાર કરેલ. ત્યારબાદ જિલ્લા અધ્યક્ષ બોટાદ પરેશભાઈ રાઠોડ દ્વારા ત્રિશરણ પંચશીલ વૃદ્ધવંદના કરીને કાર્યક્રમની શરૂઆત કરેલ અને મંચે તમામ મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ડોક્ટર રાજેશભાઈ શાહ સાનવી હોસ્પિટલ બોટાદ, હેમંગીબેન આયોજ જિલ્લા બાળ સુરક્ષા એકમ બોટાદ, વિનુભાઈ પરમાર નિરીક્ષક બોટાદ, વકીલ શ્રી નિબી બારોટ, વકીલ શ્રી હિરેન શાહ, પારુલબેન મહેતા મહિલા વિકાસ ફાઉન્ડેશન, જયંતિભાઈ છાવડા, સુનિલ ગેસ એજન્સી બોટાદ, દીપકભાઈ એન્જિનિયર બોટાદ, વિઠ્ઠલભાઈ સહિતનું સન્માન કરી પત્રકારનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. પત્રકાર જગદીશભાઈ મારુ, યુસુફભાઈ દિવાન બોટાદ, ફારૂકભાઈ તાલમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. અહેવાલ યુસુફ દિવાન બોટાદ. માતા રમાબાઈના 122મા જન્મ જયંતિ નિમિત્તે અહીંયા બોટાદમાં સંત સૈનિક દળ, ભારતીય બૌદ્ધ મહાસભા અને અન્ય મહિલા સંગઠન સાથે બોટાદમાં આ લાઇબ્રેરીના હોલમાં રમાબાઈ માતાના 122મા જન્મ જયંતિ નિમિત્તે એક સરસ પ્રોગ્રામ અંતર ધ્યાનથી કામ આપી અને સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો છે તે બદલ સૌનો આભાર માનીએ છીએ.